ટીચર્સ ડે. રિસેસનો સમય હતો અને ગટુ અને ચિંકી પોતાના ક્લાસમાં પોતાના મિત્રો સાથે વાત કરતા હતા. ઓય ગટુ, ટીચર્સ ડે આવે છે તો આ વખતે આપણે ટીચર્સ માટે શું સ્પેશિયલ કરીએ? મને જ ખબર નથી પડતી બંટી, હવે હું શું કહું. દર વખતની જેમ આ વખતે પણ આપણે ટીચર્સ માટે કાર્ડ્સ બનાવીશું અને ગિફ્ટ લઈને જઈશું. બીજું શું? ત્યાં જ ચિંકીને એક આઈડિયા આવે છે અને તે બધાને કહે છે, બધા ચિંકીની બુકની વાત સાંભળી હેરાન થઈ જાય છે. ત્યાં જ ચિંકી કહે છે, હા હા જો, આપણા સ્કૂલમાં જેટલા પણ ટીચર્સ છે, આપણી બુકના દરેક પેજ પર આ ટીચર્સ વિશે તેમની સારી અને સ્પેશિયલ વાતો લખીશું અને સાથે તેમની ડ્રોઈંગ પણ બનાવીશું અને પછી ટીચર્સ ડેના દિવસે આપણે તેમને તે બુક ગિફ્ટ કરીશું. વાવ ચિંકી, આઈડિયા તો ખરેખર એકદમ યુનિક છે, પણ સ્કૂલમાં તો કેટલા બધા ટીચર્સ છે, બધા માટે આટલી બધી બુક બનાવવામાં તો કેટલો ટાઈમ લાગી જશે અને ટીચર્સ ડે તો 2 દિવસમાં જ છે. હા ચિંકી, ગુડી બરાબર કહે છે, આ પ્લાન તો બહુ સરસ છે, પણ આને ખરેખર કરવો ખૂબ જ મુશ્કેલ છે. ચિંકી કંઈક કહે તે પહેલા બેલ વાગી જાય છે અને બધા બાળકો પોતપોતાની સીટ્સ પર બેસી જાય છે, પણ ક્લાસમાં મિશ્રા સરની જગ્યાએ તેમના સિનિયર હર્ષભાઈ અને શ્રેયા આવી જાય છે. ગુડ આફ્ટરનૂન બધાને. મિશ્રા સર થોડીવાર માટે સ્ટાફ રૂમમાં બિઝી છે, ત્યાં સુધી હું અને હર્ષભાઈ અહીંયા રહીશું. તમે બધા તમારી બુક્સ કાઢો અને ભણો, ઓકે? બધા બાળકો એમ જ કરે છે. ત્યાં જ બંટી ચિંકીને કહે છે, ચિંકી ચિંકી, તું હર્ષભાઈ અને શ્રેયા દીદીને તારો પ્લાન બતાય, તે જરૂર આપણી મદદ કરશે અને તેઓ લોકો મોટા છે ને, તો તેમની પાસે સોલ્યુશન જરૂર હશે. હા, તો સાચું કહે છે બંટી. ચિંકી બંટીની ગુસબુસ જોઈને શ્રેયા અને હર્ષ જાતે જ તેમની પાસે આવે છે. શું થયું ચિંકી, તું બંટી સાથે કેમ વાત કરે છે? શ્રેયા દીદી, અમને તમારી સાથે કંઈક વાત કરવી છે. અચ્છા, શું? પછી શું? ચિંકી પોતાનો આઈડિયા હર્ષભાઈ અને શ્રેયા દીદીને સંભળાવે છે. તે બંનેને ચિંકીનો આઈડિયા ખૂબ જ ગમે છે. ચિંકી, તારો આઈડિયા બહુ જ સરસ છે, આપણે આવું જ કરવું જોઈએ. પણ શ્રેયા દીદી, આટલી જલ્દી અને આટલી બધી બુક્સ કેવી રીતે લખીશું? ગટુ, બધું થઈ જશે, તું ચિંતા ના કરીશ. તમારે બધાએ ભેગા મળીને ફક્ત એક જ બુક બનાવવાની, જેમાં બધા ટીચર્સના ફોટો હોય અને તેમના વિશે લખ્યું હોય. પછી હું અને હર્ષ મળીને તે બુકની બહુ બધી કોપી કઢાવી લઈશું. અરે વાહ, આ તો બહુ સારો આઈડિયા છે દીદી, તો આપણે આજથી શરૂ કરવું પડે. હા ગટુ ચિંકી, પણ આપણે લખીશું શેના પર? તમે A4 શીટ્સ પર લખજો અને પછી અમને આપી દેજો. હા, બીજું બધું કામ અમે સંભાળીશું, પણ હા, તમારે આ કામ આજે જ પતાવવું પડશે. જરૂર ભૈયા, અમે આજે જ તે કામ પતાવી દઈશું. યસ. સાંજે બધા મિત્રો ગટુ ચિંકીના ઘરે મળે છે. તેમની પાસે ઘણી બધી A4 શીટ્સ, કલર્સ અને ગ્લિટર્સ હતા. તો ચલો મિત્રો, શરૂ કરીએ. ઉભો રે બંટી, પહેલા આપણે બધા જ પેજીસના બોર્ડર પર ગ્લિટરથી આ ડિઝાઇન બનાવીશું. હા, અને તેના પછી સૌથી ઉપર આપણે ટીચરની ડ્રોઈંગ બનાવીશું અને નીચે તેમના વિશે લખીશું, ઓકે? હા, ઓકે ચિંકી. એટલે કે આપણે બધા પેજ પર એક જ પ્રકારનું કામ કરવાનું છે, કારણ કે તે એક જ બુકના હશે, તેથી બધા પેજ એક જ દેખાવા જોઈએ ને. હા, તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો કામમાં લાગી જાય છે. મિશ્રા સર અમને મેથ્સ ભણાવે છે અને તે બહુ સારા છે. તે જ્યારે પણ લંચ થી પાછા આવે તો અમને સૌથી પહેલા પૂછે કે બધા વિદ્યાર્થીઓ લંચ કર્યું કે નહીં. તેમની બધાની બહુ ચિંતા છે. હા, અને મીરા મેમ બધાને સ્કૂલમાં આર્ટ્સ ભણાવે છે અને હંમેશા આપણી મદદ કરે છે, અને જો આપણે આર્ટ બુક લાવવાનું ભૂલી જઈએ છે ને, તો તે ક્યારે ગુસ્સો નથી કરતા. મને તો ખબર નથી પડતી કે સિંગ સર વિશે શું લખું, મને તો એમનાથી બહુ બીક લાગે છે. અરે બંદી, તને યાદ નથી કે જ્યારે તું બીમાર પડી ગયો હતો અને તારા ક્લાસ મિસ થઈ ગયા હતા, તો સિંગ સરે એક્સ્ટ્રા ક્લાસીસ લઈને તને અલગથી ભણાવ્યો હતો. તે ભલે જોવામાં ગુસ્સાવાળા છે, પણ તે આપણને એટલે બોલે છે કે આપણે સારું ભણીએ અને સફળ બનીએ. હા ગુડ્ડી, બરાબર કહે છે, હું સમજી ગયો કે મારે સિંગ સર વિશે શું લખવાનું છે. બાળકો ખૂબ જ મહેનત કરે છે અને લગભગ 4 કલાક પછી તેમનું કામ પતે છે. છેવટે બધું કામ પૂરું થયું. આપણે બધા ટીચર્સ
પેજીસ વિશે લખી દીધું. હવે આપણે કાલે આ બધા પેજીસ શ્રેયા દીદી અને હર્ષ ભૈયાને આપી દઈશું. બીજું કામ તે સંભાળશે. યસ ચિંકી. ગટુ ચિંકીના ફ્રેન્ડ્સ પાછા ઘરે જતા રહે છે અને ગટુ ચિંકી પણ થાકીને સૂઈ જાય છે. બીજા દિવસે તે લોકો તે પેજીસ શ્રેયા દીદી અને હર્ષભાઈને આપી દે છે. બે દિવસ પછી ટીચર્સ ડે હતો. તે દિવસે બધા બાળકો સ્કૂલે પહોંચે છે. શ્રેયા દીદી અને હર્ષભાઈ ક્યાં રોકાઈ ગયા? તે જ આપણી બધી બુક્સ લાવવાના હતા ને. ચિંતા ના કરીશ ગટુ, તે લોકો હમણાં આવતા જ હશે. હા હા, અરે પેલા જો આવી ગયા. શ્રેયા દીદી અને હર્ષભાઈ ક્લાસમાં આવે છે. તેમના હાથમાં તે બધા મિત્રોએ બનાવેલી બુક્સની ઘણી બધી કોપીઓ હતી. ગટુ ચિંકી બંટી અને ગુડ્ડી જલ્દીથી તે બુક્સ પકડવામાં તેમની મદદ કરે છે. વાવ, આ બુક્સ તો દેખાવમાં કેટલી સુંદર લાગે છે અને તેના ફ્રન્ટ કવર ઉપર તો આપણી સ્કૂલનો ફોટો છે. વિશ્વાસ નથી થતો કે તે આપણે લખી છે. ભરોસો કર ગટુ, ચલો હવે સ્ટાફ રૂમમાં જઈને આપણે બધા જોઈએ. બધા ટીચર્સ ત્યાં જ છે. આપણે ત્યાં જઈને બધાને સાથે જ ગિફ્ટ આપીશું. હા, ચલો જઈએ. પછી બાળકો ક્લાસરૂમમાં જાય છે. ત્યાં બધા ટીચર્સ પણ હોય છે અને તેમની સામે ઘણી બધી ભેટો રાખેલી હોય છે. સૌથી પહેલા બાળકો ટીચર્સને વિશ કરે છે. હેપી ટીચર્સ ડે. હેપી ટીચર્સ ડે મેમ. થેન્ક યુ બાળકો. થેન્ક યુ બાળકો. અને આ તમારા હાથમાં શું છે? સર, આ અમારા તરફથી તમારા બધા માટે એક નાની ગિફ્ટ છે. જ્યારે ટીચર્સ બુકને ખોલે છે અને પોતાના વિશે લખેલું વાંચે છે તો બધા ઇમોશનલ થઈ જાય છે. બધાને તે ગિફ્ટ બહુ જ ગમે છે. માનવું પડશે બાળકો, તમે બહુ જ ટેલેન્ટેડ છો. મોટા થઈને તમે જરૂર સારા કામ કરશો અને સફળ થશો. થેન્ક યુ સર. જો કે આજના ટીચર્સ ડે નિમિત્તે આપણા બધાની એક સેલ્ફી તો બને છે ને? હા, તો સાચું કહ્યું તે ગટુ. ચાલો બધા ભેગા મળીને એક સરસ સેલ્ફી પાડીએ. પછી બધા સેલ્ફી લે છે. આ રીતે ગટુ અને ચિંકી ટીચર્સ ડે ને બધા જ ટીચર્સ માટે મેમોરેબલ ડે બનાવે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.